ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં આવ્યા બાદ અમરેલી જિલ્લામાં પોતાને જે જગ્યાએ જમીન મળી હતી તેના બદલે કિંમતી જમીન પર પોતાનો દાવો કરી આ જમીન ઊંચા ભાવે ઉદ્યોગોને વેચી નાખનાર રામપરાના ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે। અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ખુદ સરકારી તંત્રની મિલીભગતથી જમીનના કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે, પરંતુ કાગર પર જ ખોટું કરાયું હોય ત્યારે ભલે વર્ષો બાદ પણ પાપ છાપરે ચઢીને જરૂર પકાડે છે। રાજુલાના રામપરામાં આવું જ થયું છે, જેને પગલે સ્થાનિક મામલતદાર કિશોર ઘડિયાએ રાજુલા તાલુકાના રામપરા ગામના જા અજરણભાઈ વાઘ, અજરણ વાછુરભાઈ વાઘ અને કાળુ ઘંદાભાઈ વાઘ સામે મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। રામપુરા બે ગામના સર્વે નંબર 42ની સરકારી જમીનમાંથી વર્ષ 2008માં સાંઠરીમાં કાયમી ધોરણે આ ત્રણેયને જમીન ફાળવાઈ હતી અને સાંઠરીવાળી જમીનના વેચાણના દસ્તાવેજ કરી અપાયા હતા। પ્રથમ વેચાણ દસ્તાવેજમાં જે સ્થળ ચતુર્દિશા બતાવાઈ હતી તેના બદલે પાછળથી આ ત્રણેય શખ્સોએ બીજી જમીન પર કબજો કરી લીધો હતો। ત્રણેય શખ્સોએ જાહેર માર્ગને અડીને સારા લોકેશનવાળી જગ્યા પર કબજો લઈ આ જમીનમાંથી 5 લાખ ટન માટીનું ખોટકામ કરી ઊંડું તરાવ બનાવી નાખ્યું હતું અને જમીનના પોતે માલિક ન હોવા છતાં ખોટી ચતુર સીમા દર્શાવી કોન્ટ્રાસ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ અને બોક્સ ટ્રાન્સ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડને ગેરકાયદેસર રીતે વેચી નાખી હતી। ગુજરાત સરકારે જમીન માલિકોના હિતનું રક્ષણ થાય અને તેમની જમીન સલામત રહે તથા કોઈ ગેરકાયદેસર રીતે તેને પચાવી ન પાડે એના અનુસંધાને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020નો અમલમાં મૂકેલ છે, જેના અનુસંધાને કોઈ પણ વ્યક્તિની પ્રાઇવેટ માલિકીની જમીન, સરકારી જમીન કે કોઈ ધાર્મિક સંસ્થા કે કોઈ અન્ય જમીન કોઈ પણ કારણોસર ગેરકાયદેસર રીતે એની ઉપર કબજો કરી લે અથવા એ વેચાણ અનુસંધાને કે કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી એમાં કરે અથવા એનો કબજો મેળવ્યો અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું બાંધકામ કરે, આ તમામ પ્રકારના કાર્યોમાં એ પચાવે, જે ગેરકાયદેસર જમીન પચાવે છે એના વિરુદ્ધમાં તથા તેને મદદ કરતા, નાણાકીય મદદ કરતા તમામ વ્યક્તિઓના વિરુદ્ધમાં આ ગુનો દાખલ થાય છે અને જેની સજા અંદાજિત 10-14 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તથા આ પ્રકારના ગુનાઓનો ખટલો ચલાવવા માટે એક સ્પેશિયલ જજની નિમણૂક કરવામાં આવેલી હોય છે, જે અનુસંધાને ધારી તાલુકાના દલખણિયા ગામની સર્વે નંબર 112(1)(1), જેમાં અંદાજિત 6.53 ચોરસ મીટરની જે સરકારી જમીન હતી આ સરકારી જમીન ઉપર દલખણિયા ગામના સભ્યર ઉર્ફે સગુ અમનભાઈ નાયા કરીને જે વ્યક્તિ છે એમણે ગેરકાયદેસર કબજો કરી અને એ જમીનને પોતે ગેરકાયદેસર રીતે વાળી લીધેલી અને ફરતું બાંધકામ કરી અને એક પોતે પાકું મકાન પોતે તે બનાવી રાખેલું અને જે અંદાજે 4 વર્ષથી પોતે તેનો કબજો ધરાવતા હતા। આ મકાનનો ઉપયોગ તેઓ ગેરકાયદેસર દારૂનો ધંધો કરવા માટે તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે એનો ઉપયોગ કરતા હતા। આ બાબતની નિલીપ એસપી શ્રી નિલીપ રાય સાહેબને જાણ થતાં તેમણે ખાનગી રીતે તપાસ કરાવડાવતા, જે તપાસની હકીકત છે તે સત્ય જણાતા સાહેબશ્રીએ અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબશ્રી આયુષ ઓક સાહેબનાઓને એક વિગતવારની દરખાસ્ત તૈયાર કરી અને મોકલી આપેલી હતી, જે દરખાસ્ત અનુસંધાને અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક સાહેબશ્રીઓનાઓએ એમના કર્મચારી શ્રીનાઓ મારફતે તપાસ કરાવવા હતા, જે હકીકત સાચી જણાતા ઓક સાહેબશ્રીનાઓએ તાલુકા વિકાસ અધિકારી શ્રી બી આર સુજિત્રા સાહેબની નિયુક્તિ કરી અને આ ઇસમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા માટેની સૂચના કરતા શ્રી સુજિત્રા સાહેબ તારીખ 13ના રોજ ધારી પોલીસ સ્ટેશનમાં આવી અને આ આરોપીના વિરુદ્ધમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 3, 4, 4(3), 5 ગ તથા 5 ગ મુજબનો ગુનો રજીસ્ટ્રેશન કરાવેલો છે, જેના અનુસંધાને આ ગુનો રજીસ્ટ્રેશન થતાં જિલ્લા એસપી શ્રી નિલીપ રાય સાહેબનાઓએ આના ઇન્વેસ્ટિગેશન માટેની એક સ્પેશિયલ ટીમ તૈયાર કરેલી છે, જે ટીમમાં મુખ્ય તપાસ અધિકારી તરીકે એમએસ રાણા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુખ્ય મથકનાઓને નિમણૂક કરવામાં આવેલી છે અને તેમના સહાયક તપાસ અધિકારી તરીકે એને વાઘેલા સાહેબ શ્રી પીએસઆઈ ધારી તથા બીવી પંડ્યા સાહેબ પીએસઆઈ શ્રી ચાલાલાની નિયુક્તિ કરી અને આ ગુનાની તપાસ શ્રી એમએસ રાણાને સોંપવામાં આવેલી છે,
જે તપાસ હાલ સંભાળી લીધી છે. એ જ રીતે આજ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ અનુસંધાનનો બીજો એક ગુનો રાજુલા તાલુકાના મોજે રામપરા બે ગામની અંદર સર્વે નંબર 42 પૈકી સરકારી જમીન પડતર જમીન જે છે તેના જમીન જે સાથણીની જમીન નો દસ્તાવેજ તૈયાર કરવામાં આવેલો છે. જે જમીન વેચાણ પ્રથમ દસ્તાવેજ અનુસંધાને ચતુર્દિશાનો જે અહેવાલ જણાવવામાં આવેલો છે જે સાથળીવાળી જમીનના કબજાની પાવતી મામલતદાર રેકર્ડની સાથળી સાથે મળી આવતી નથી. એટલે એ અલગ પ્રકારની ખોટી ચતુર્દિશા બનાવી અને અલગ ખોટા દસ્તાવેજો તૈયાર કરી અને રામપરા ગામના આરોપી નાજભાઈ અરજણભાઈ વાઘ તથા અરજણભાઈ વાસુરભાઈ વાઘ તથા કાળુભાઈ ગાંડાભાઈ વાઘનાઓના વિરોધમાં ગુનો રજીસ્ટ્રેશન કરી અને આ બાબતની તપાસ સાવરકુંડલા DYSP શ્રી ચૌધરી સાહેબને સોંપવામાં આવેલી છે તથા ચૌધરી સાહેબનાઓને તેમની સાથે તપાસમાં મુખ્ય તપાસ અધિકારી કે ચૌધરી સાહેબ છે તથા સહાયક અધિકારી તરીકે GR રબારી સાહેબ તથા સહાયક અધિકારી તરીકે GJ રાવત સાહેબ તથા સહાયક અધિકારી કે DA તુવર સાહેબનાઓની નિયુક્તિ કરવામાં આવેલી છે જેના અનુસંધાને હાલ શ્રી DYSP જી ચૌધરી સાહેબે આગળની તપાસ સંભાળી લીધી છે. ભરતકુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી.